હેલો ફ્રેન્ડ્સ તમે અમારી ચેનલને પહેલી વખત જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાર બાજુમાં બેલ આવશે તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે અને સવારે આઠ વાગે અમારા ડેલી વિડીયોની તમને માહિતી મળશે હેલો ફ્રેન્ડ્સ આઈ હોપ બધા મજામાં તમેશો હું પણ મજામાં છું તો આજે જોવાનો છે આપણે ભારતીય બંધારના અગત્યના પ્રશ્નો વિશેની માહિતી ભાગ ટુ વિશેની માહિતી તો મિત્રો તમે એમાં ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે સબસ્ક્રાઇબર જે નીચે જમણી બાજુ નીચે જમણી બાજુ એક લાલ સિમ્બોલ છે તેના પર ક્લિક કરશો એટલે વ્હાઈટ સિમ્બોલ થઈ જાય અને બાજુમાં એક બે લાવશે તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને ડેઇલી મળતી રહે અને અમાર નત નવા વિડીયો કે જનરલ નોલેજના લગતા કોઈ બી એક્ઝામ આવતી હોય તેના પ્રશ્નપત્રો સોલ્યુશન માહિતી કોઈ બી વિડીયો જનરલ નોલેજના ગવર્મેન્ટ જોબની તૈયારી માટેના વિડીયા મળતા રહેશે તો જોઈએ આજે ભારતીય બંધારણ અગત્યના પ્રશ્નો વિશે ભાગ ટુ એકસો એક નંબર સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા કોણ હતા તો ડોક્ટર સાહેબ આંબેડકર એકસો ને બે પ્રથમ બિન કોંગ્રેસ સરકાર પડ્યા હતા તો ઓગણીસો ઓગણસી એકસો ચાર નંબર શાસક કોંગ્રેસની સ્થાપના કોની કોણે કરી હતી તો ઇન્દિરા ગાંધીએ એકસો પાંચ ગુજરાત રાજ્યમાં ના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા નગીનદાસ ગાંધી એકસો ને છ નંબર ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો જોવાસ કલ્યાણજી મહેતા એકસો ને સાત નંબર જનસંઘની સ્થાપના કોણે કરી હતી તો શ્યામપ્રસાદ મુખર્જીએ એકસો ને આઠ નંબર સૌરાષ્ટ્ર રાજ્યની સૌરાષ્ટ્ર રાજ્ય ક્યારે

મફત અને ફરજિયાત શિક્ષણ કઈ કલમ નીચે આપવામાં આવે છે તો અનુચ્છેદ પિસ્તાલીસ નંબર એકસો ને બાર નંબર ભારતીય બંધારણમાં મહાત્મા ગાંધીનો વિચાર કયા લેવામાં આવેલો છે તો રાજ્ય નિર્દેશક તત્વોમાં એકસો તેર નંબર રાજ્યપાલ રાજીનામું આપે કે અવસાન પામે ત્યારે રાજ્યનો કાર્યભાર કોણ સંભાળે છે તો રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ એકસો ચૌદ નંબર ભારતમાં વચગાળાની સરકાર ક્યારે રચાઈ હતી તો ઓગણીસો છેતાલીસ માં એકસો નંબર એકસો ને પંદર નંબર પ્રથમ આંતરરાજ્ય પરિષદની સ્થાપના ક્યારે કઈ સાલમાં થઈ હતી તો ઓગણીસો ને માં એકસો ને સોળ નંબર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ એકસો સત્તર નંબર સંસદમાં કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય છે તો કેટલા સંસદમાં આવે છે પંચાવન એકસો અઢાર નંબર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધો માટે કઈ અનુચ્છેદ છે તો અનુચ્છેદ કયો છે ત્રણસો ને ચાલીસ એકસો ઓગણીસ નંબર ભારતની સુપ્રીમ કોર્ટની વહીવટી પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લેવાયેલી છે તો જવાબ છે અમેરિકા રાજ્યના સંસદને એકસો ને એકવીસ નંબર લઘુમતીના રક્ષણ માટે કઈ અનુચ્છેદ છે અનુચ્છેદ ઓગણત્રીસ કે લઘુમતીના રક્ષણ માટે એકસો ને બાવીસ નંબર રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે તો વડાપ્રધાન તો મિત્રો તમે અમારી આખી બીજા હજી અનુચ્છેદવાળી ખાલી જોવું હોય તો અમારે નવો એક વિડીયો પણ અંદર છે કે જોથી કરી તમે અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવી હોય તો નીચે જોઈ શકો છો અમારા વિડીયો બધાય કે અનુચ્છેદના જ ખાલી આપણે મેં વિડીયો બનાવેલું છે આમ તેને લગતા વળગતા બીજા નત નવા સવાલ કે આમાંથી આડાવાળા પહોંચી શકે એના કારણે મેં આ નવો વિડીયો બનાવેલો છે એકસો ત્રેવીસ નંબર સૌથી વધારે વખત કોંગ્રેસ પ્રમુખ કોણ રહ્યો છે તો જવાહરલાલ નહેરુ એકસો ચોવીસ નંબર કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા તો એની પચીસ નંબર લોકસભામાં પ્રથમ વિશ્વાસનો મત ગુમાવનાર કયા વડાપ્રધાન હતા વિશ્વનાથ પ્રતાપસિંહ વિશ્વનાથ પ્રતાપસિંહ એકસો છવ્વીસ નંબર ચંદ્રશેખરની સરકારને કયા પક્ષે ટેકો પાછો ખેંચી લીધો હતો તો કોંગ્રેસ પક્ષની સરકારે ટેકો પાછો ખેંચી લીધો હતો એકસો ને સત્યાવીસ નંબર દેશમાં પ્રથમ યુવાન મુખ્ય પ્રધાન કોણ હતા તો પ્રફુલ્લા કુમાર મહેતા એકસો ને અઠ્યાવીસ સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન કોણ હતા મોરારજી દેસાઈ એકસો ને ઓગણત્રીસ નંબર લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરનાર કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ તો બે તથ સભ્યોનો એકસો ને ત્રીસ નંબર સૌથી નાની ભારતના ચૂંટણી કમિશનર કોણ હતા સુકુમાન સેન સુકુમાન સેન ભારતના પ્રથમ રેલવે મહિલા પ્રધાન કોણ હતા તો મમતા બેનરજી કોણ હતા મમતા બેનરજી એકસો તેત્રીસ નંબર રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મુદ્રા કોણ તૈયાર કરે છે તો મુખ્ય સચિવ કોણ મુખ્ય સચિવ નંબર વિધાનસભાના પ્રથમ મહિલા કોણ તો શાહ સ્પીકરસો ને પાંત્રીસ નંબર ભારતના પ્રથમ સ્ત્રી ગવર્નર કોણ હતું તો સરોજની નાયડુ કોણ સરોજની નાયડુ એકસો ને છત્રીસ નંબર ભારતના પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કોણ હતા અને કયા રાજ્યના હતા મુખ્ય પ્રધાન કોણ હતા રાજ્યના હતા ઉત્તર પ્રદેશના રાજ્યના હતા એકસો સ્પીકર તરીકે કોણ રહ્યું છે હતું તો બલવંતરામ ઝાખડ એકસો આડત્રીસ નંબર સ્વતંત્ર ઉમેદ સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિજય નીવડેલા રાષ્ટ્રપતિ કોણ હતા વીવી ગીરી

તે શેનું પ્રતિક છે તો પ્રગતિનું તે કેસરી સફેદ અને લીલો તે કેના કેના પ્રતિક છે તે નીચે તમે કોમેન્ટ બોક્સની અંદર લખજો તેમાં કેટલા આરા હોય છે અશોક ચક્રની અંદર ચોવીસ આરા હોય છે ખાસ યાદ રાખજો એકસો ને બેતાલીસ નંબર નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કોને છે તો કોને હોય છે કેળાવ કેળાવ કેવળ પ્રધાનને જ હોય છે એકસો ને તેતાલીસ નંબર સંસદ સભ્ય તથા તેના મંત્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે તો સંસદ હશે કોણ સંસદ તેમના નક્કી કરે છે એકસો ને ચુમ્માલીસ નંબર વિધાનસભામાં બરખાસ્ત કરવાની સત્તા કોને હોય છે તો રાજ્યપાલને એકસો ને પિસ્તાલીસ નંબર ભારતના કયા રાજ્યને અલગ બંધારણ છે તો જમ્મુ કાશ્મીરને અલગ બંધારણ છે અનુચ્છેદ કયા હશે ત્રણસો ને સિત્તેર નંબર પંચાયતી રાજ્ય શું આપે છે તો સ્થાનિક સ્તર પણ પર લોકતાંત્રિક વહીવટી સ્થાનિક સ્તર પર લોકતંત્ર વહીવટી ભારતના બંધારણમાં કેટલા પૃષ્ઠો છે તો તમને જવાબ આવડતો હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર લખજો કેટલા આવશે તે નીચે પૃષ્ઠો ખાસ હોય આ પૃષ્ઠો કેટલા છે એકસો અડતાલીસ નંબર કેબિનેટ મિશનના વડાપ્રધાન કોણ હતા પેથિક લોરેન્સ કોણ હતો પેથિક લોરેન્સ

ગોળવાળા સમિતિ કયા અધ્યય સંબંધ માટે હતી તો વહીવટી સુધારાઓ માટે એકસો ને ત્રેપન નંબર જુદા જુદા ખાતાઓ અને તેના કાર્યનું સંકલન કોણ કરે છે તો મુખ્ય સચિવ કરે છે મુખ્ય સચિવ એકસો ને ચોપન ભારતના રાજાઓના ચલિયાણા જે જે શું કહેવાય છે ટેક્સ કેટલામાં બંધાણીય સુધારા દ્વારા બંધ કરવામાં આવ્યો હતો તો છવ્વીસમાં બંધારણીય સુધારામાં એકસો ને સત્તાવન આપણે ત્રણસો સિત્તેર મોસ્ટ ઓફ બધા ઘણીક સવાલમાં ભૂલ કરવી છે તો આ સવાલ ખાસ યાદ રાખજો બંધારણની કેટલામી અનુચ્છેદ પ્રમાણે જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે માન્ય નથી સવાલ બે ત્રણ વખત યાદ ન રહે તો લખી યાદ રાખજો એકસો સત્તાવન અનુચ્છેદ આવશે એકસો ને છપ્પન રાષ્ટ્રીય પક્ષોના પ્રતીક અંગે મંજૂરી કોણ આપે છે તો ચૂંટણી પંચ એકસો સત્તાવન સંસદ સભ્ય ન હોવા છતાં સંસદને સંબોધવાનો કોને અધિકાર છે તો એટર્ની જનરલને એકસો ને જમ્મુ કાશ્મીરનું બંધારણ

બંધારણમાં શું હોય છે તો રાજનીતિ નિર્દેશક તત્વોમાં એકસો એકસઠ ભારતમાં સૌપ્રથમ દલિત મુખ્ય પ્રધાન મહિલા કોણ બન્યું છે તો માયાવતી એકસો ને બાસઠ ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા કયા દેશ જેવી છે તો દક્ષિણ આફ્રિકા કેવી દક્ષિણ આફ્રિકાની પ્રક્રિયા જેવી છે એકસો ત્રેસઠ નંબર પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી તો કેટલી નંબર રાજ્યસભાની અંદર સૌથી વધારે પ્રતિનિધિત્વ કયા રાજ્યનું છે તો ઉત્તર પ્રદેશ કોને ઉત્તર પ્રદેશ એકસો ને પાસઠ માં ચૂંટણીમાં ઉમેદવારને કેટલા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે કુલ મત દાનના એક શ્રેષ્ઠમાંશ ભાગ કરતા ઓછા મત મળે તો તેમની જે ડિપોઝિટ ભરી હોય તેમની જપ્ત થાય છે એકસો ને છાસઠ નંબર કોણ મંત્રી મંડળનું કદ નક્કી કરે છે તો વડાપ્રધાન હશે કોણ વડાપ્રધાન મંત્રી મંડળનું કદ નક્કી કરે છે એકસો ને સડસઠ નંબર લોકશાહી સફળ બનાવવા માટે ભારતે કયો આદર્શ અપનાવ્યો છે તો કલ્યાણ કલ્યાણ રાજ્ય નિવૃત્ત બે વર્ષે કેટલા બે વર્ષે દર વિધાન પરિષદના સભ્યો નિવૃત્ત થાય છે એકસો ને નંબર રાજ્યની વિધાનસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો પરિસ્થિતિ બને છે રાજીનામું કાયદાનું રક્ષણ આપે છે તો બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણીય ઈલાજનો અધિકાર કયો છે અનુચ્છેદ નંબર બત્રીસ એકસો ને એકોતેર નંબર ભારતના બંધારણમાં કઈ કલમમાં નાગરિકની ફરજો આવી છે તો એક મૂળભૂત ફરજો એકાવન એ એકસો ને બોતેર નંબર તે કયા ભાગ છે ભાગમાં દર્શાવવામાં આવી છે તે નીચે તમને કોઈ આવડે તો કોમેન્ટ બોક્સની અંદર તેનો જવાબ લખજો એકસો ને બોતેર ભારતના બંધારણમાં સુધારો કરવાનો ખરડો કેન્દ્રીય સંસદના કયા ગૃહમાં રજૂ કરી શકાય છે તો કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે એક જ કેવો ખરડો છે તે ડાયરેક્ટ એક ગૃહમાં રજૂ કરી શકાય છે તે નીચે તમને આવડતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખજો અને મેં આગળ પણ તેનો જવાબ પણ કીધેલો છે પ્રશ્ન અને જવાબ પણ કીધેલો છે એકસો તોતેર પ્રથમ લોકસભામાં ચૂંટાયેલા સંસદ સભ્યોની સંખ્યા કેટલી હતી તો ચારસો ને નેવ્યાસી એકસો ઓગણીસો છ્યાસીમાં કયો ખરડો પસાર થયો હતો તો મુસ્લિમ મહિલા ખરડો એકસો ને પંચોતેર નંબર બંધારણના કયા સુધારા દ્વારા લોકસભાની સમય છ વર્ષને બદલે પાંચ વર્ષ કરવામાં આવ્યો હતો તો ચુમ્માલીસમો બંધારણીય સુધારો એકસો ને છોતેર નંબર ભારતમાં કટોકટી લદાય તે સમયનો સૌથી વેવાદાસભાઈ બંધારણીય સુધારો કયો હતો તો બેતાલીસમો એકસો સત્યોતેર અંદાજપત્ર પર કાપ મૂકવાની કે તેને નામંજૂર કરવાની સત્તા કોને છે તો લોકસભાને લોકસભાને કોને નંબર બંધારણનો કયો સુધારો દિલ્હી વિધાનસભા અને મંત્રીમંડળ બક્ષે છે તો છોતેરમાં બંધારણીય સુધારો એકસો ને ભારતનું ન્યાયતંત્ર કેવું છે તો સ્વતંત્ર છે કેવું સ્વતંત્ર ન્યાયતંત્ર છે

વેતન ઘટાડવાની સત્તા રાષ્ટ્રપતિને કયા સંજોગોમાં ઉપલબ્ધ છે તો નાણાકીય કટોકટી વખતે જ્યારે નાણાકીય કટોકટી સર્જાય ત્યારે સરકારીમાં કર્મચારીને પગાર ઘટાડવાનું કહી શકે છે એકસોને પંચ્યાશી નંબર લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકરે કોની મદદ લઈ શકે છે તો સાર્જટ એન્ડ આર્મ્સ છ્યાશી નંબર એકસોને છ્યાશી નંબર કયા ગૃહના અધ્યક્ષ પોતે જ ગૃહના સભ્ય નથી તો રાજ્યસભાના એકસો ને સત્યાસી ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે સંસદીય છે કઈ ભારતમાં સંસદીય લોકશાહી અને અમેરિકામાં પ્રમુખ ખગત લોકશાહી છે એકસો અઠ્યાસી નંબર ભારતીય સંસદમાં સૌથી વધારે મતોથી ચૂંટાયેલો વિશ્વ વિક્રમ કયા સંસદ સભ્યોનો છે તો પીવી નરસિંહરાવ પીવી નરસિંહરાવ એકસો ને નેવ્યાસી છવ્વીસ નવેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે અને શા માટે ખાસ રીતે છવ્વીસ નવેમ્બર કાયદા દિન તરીકે ઉજવાય છે ને બંધારણીય ઘરડાનું કાર્ય પૂર્ણ થાય ત્યારે માટે એકસો નંબર આપણી બંધારણીય સભાએ કયા દિવસે આપણા રાષ્ટ્ર ધ્વજનો સ્વીકાર કર્યો હતો તો ચોવીસ જુલાઈ ઓગણીસો ને સુડતાલીસ ચોવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ એકસો એકાણું નંબર વિદેશી વિષય કઈ યાદી નો છે તો સંઘ યાદી કઈ સંઘ યાદી એકસો સામાન્ય રીતે ખરડા પર કેટલા વચનો થાય છે તો ત્રણ વચનમાં તે પસાર થાય છે એકસો ને ત્રાણું નંબર ભારતનું પ્રથમ અંદાજપત્ર કોણ રજૂ કર્યું હતું કે એકસો ચોરણ નંબર વિધાનસભાની બેઠકોની સંખ્યા સેના પર આધારિત છે તો વસ્તીના ધોરણ પર આધારિત છે એકસો ને પંચાણું પવન સમિતિનું કાર્ય કરે છે છે ખરડા ખરડાની ચકાસણી કરે છે એકસો ને છન્નું નંબર રાજ્ય વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા કેટલા થી ઓછી હોવી જોઈએ નહીં તો ચાલીસ થી ઓછી હોવી જોઈએ નહીં એકસો સત્તાણું નંબર સંસદમાં કોઈ પણ પક્ષ વિરોધ પક્ષ કેવી રીતે બને છે લોકસભામાં પચાસ બેઠકો જાહેર કરે છે એકસો ને નંબર ભારતના પ્રથમ લઘુમતી સરકારના પ્રધાનમંત્રી કોણ હતા તો ચરણસિંહજી હતા કોણજી ચરણસિંહજી એકસો નંબર ભારતમાં સૌથી વધારે અંદાજપત્ર કયા નાણાં રજૂ કર્યું છે તો મોરારજી દેસાઈએ બસો નંબર મૌલિક અધિકાર કોના બંધારણમાંથી લેવાયેલો છે તો યુએસએ કોના યુએસએ મિત્રો આજનો સવાલ છે ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓના સંગમ થાય છે જવાબ શું આવશે છે તે નીચે તમે કોમેન્ટ બોક્સની અંદર તેનો જવાબ લખજો સવાલ જે કહું બોલું છું ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓના સંગમ સ્થાન છે તો પ્લેસ પ્લેસ પ્લેઝ તમને આનો જોબ આવે રહે તો નીચે કોમેન્ટ બોક્સની અંદર લખજો અને અમારા ચેનલ વિડીયો તમને કેવો લાગ્યો થોડોક પણ ગમ્યો હોય તો લાઇક કરજો અને જેથી વધુ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેણે સબસ્ક્રાઈબ કર્યો છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો અમારા ચેનલમાં તમે આ વિડીયો જોવા બદલ તમને ખૂબ ખૂબ આભાર અને અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે અરે મુંજાશો નહીં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રી ફ્રી ખુશ રહો મિત્રો આજુબાજુ સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ